અરે મહારાજ અત્યારે બોલાવાનું કારણ બાપુ તમારા મહારાજ ને કયો કે રત્નો રાયકો મળવા માંગે મારતા નથી અરે મારવાનું નથી કેતો મળવું છે મળવું છે હા તારા મહારાજ ને કે મળવાય નથી દેતા કેમ બસ અરે જગાડ તારા મહારાજ ને ઉતા હોય તો માર બાપુ આજ આરામમાં છે હા દેલિયા ચોકી કરવાનું કીધું જો કોઈ અંદર આવે ને તો મારી નોકરી જાય એમ છે પણ તારી નોકરી જાય તો મારી ભેગો વિયો આવજે તારી ભેગો માર શું કરું તો વિયો તો આવજે પેલા તારા મહારાજ ને કે હું કે ફોકરણગઢ થી રત્નો આવ્યો છે અંદર આવવાની રજા માંગે છે અંદર આ નિત જાવ તું પેલા આ ઘો રાખા જે કહું છું તું તારા મહારાજ ને કે હું કહું અંદર આવવાની રજા નથી રેવા દે નકર આપ ઠેકી ન વઈ જાય આ ઠેકે હા આ ગઢ નો કાંકરો ઠેકી જાય ઠેકી જાય ન ઠેકે હવે તમારે જવું છે તો ગઢ નો તારો કાંકરો જ્યાં ઠેકે છે હા પરાણે અંદર વિયો બાપુ
ઘટનો કાંકરો ઠેકાઈ ખબર પડે ને હેલો તું કોણ છો રહ મહારાજ મારું નામ રત્નો રાયકો છે અને હું પોકરણગઢ થી આવું છું અને મારી બેન સગુણાને હું તેડવા આવ્યો છું અરે રત્ના તારી બેન સગુણાને શા માટે તેડવા આવ્યો છું રત્ના અને પેલા યઠી ઉતાર તું આમ બહાર જાવ પેલા રજવાડું છે આમાં આમ અંદર આવવા દેવાય અને લઈ જાવ યા રહા મહારાજ હું મારી બેન સગુણાને તેડવા આવ્યો છું કારણ કે તેના વીરા રામદેવના લગ્ન છે અરે રત્ના બોલો મગર તારી ભૂલ થતી એમ લાગે છે રત્ના અરે નહીં નહીં મહારાજ તમારે કંઈક સમજવામાં ભૂલ છે નહીં રત્ના અજમલને ક્યાં પુત્ર છે અરે નહીં રામ અરે નહીં મહારાજ રાજા અજમલને તો બે પુત્ર છે રામદેવ અને વિરમદેવ તેમાં રામદેવના લગ્ન છે માટે હું મારી બેન સગુણાને તેડવા આવ્યો છું અરે હા રત્ના તેડવા તો આવ્યો છે કંકોત્રી લાવ્યો છે કે નહીં રત્ના અરે હા મહારાજ લ્યો કંકોત્રી અને મારા રામદેવે કીધું છે કે પઢિયારોને કહેજો કે તે પણ લગ્નમાં જરૂર આવે અરે હા રત્ના કંકોત્રી છે તો તું વાંચી સંભળે રત્ના અરે મહારાજ મને ક્યાં વાંચતા આવડે છે અરે રત્ના જ્યારે લખતા છે ત્યારે તે સાંભળી તો હશે ને હા મહારાજ જ્યારે મારો વીરો રામદેવ લખતો ત્યારે હું પાસે બેહી અને સાંભળતો જેટલી મને યાદ છે તેટલી તમને સંભળાવું છું હા રત્ના તો સંભળાવ હે આજ રામ દેવ કાંકો તારી લખતારે અને દેજો મારા બેની વાને આજ વીરા મારા આજ રામ દેવ કાંકો તારી લખતારે
ब्याज दे दे ऐसा सोरत રામદેવ ઘેર ઘેર ચમુરિયા કરી શું અમને ઓળખાવ તારું ભોકરણગઢ નથી આ ભીંગલગઢ છે મહારાજ તમારે જે કેવું હોય તે મને કહી દો પણ જો મારા રામ વિશે કઈ કીધું છે તો હું સહન નહીં કરું અરે રત્ના આ કઈ તારું ભોકરણગઢ નથી આ પિંગલગઢ છે માટે હું જે કહું તે જ તારે કરવાનું રત્ના અરે પ્રધાનજી આ રત્નો આમ નહીં માને બોલે સંકટ ઝેલ બેલો અને એન્ટર ના માર માલો એવું પણ જોઉં છું કે રામ કયો છોડાવવા આવે છે અરે મહારાજ હજે કહું છું કે સમજી જાઓ એમાં તમારી ભલાઈ છે નહીં રત્ના હવે તો મારે તારા રામ ને પરચો જોવો છે રત્ના હાલો ક્યાં જવું હું કીધું બાબુ મેં તો કઈ નથી કીધું તમારે અરે હાલે આવો ને અહીંયા તાર બાપુ ને સમજાવી દે આ પરસો જોવો હારો નહીં જોવો જ છે તારે હોતે ને જોવો જોવાનો જોઈએ પણ એ પછી ખબર પડશે પછી નું જોયું જાહે કાક તો તને તાર બાપુ ગળે કર્યાટ લાગે ને આ એમ થાય આવશે તમારો રામ આવે જ નહીં મને મારા ભાઈ રામદેવ ઉપર પૂરો વિશ્વાસ છે તે જરૂર આવશે હવે તો તારે ને તારા બાપુને જોવાનું છે એમ જોવી છીવી તો જો ક્યારે તમારો રામ આવે હે તમે રામ રણું જાવાળા રે તમે દેવ દુવારે જા વાળા રે વાલા વાળા મારી ભેર રે
તમે રામ રણુ જાવાળા રે તમે દેવ દુવાર જાવાળા રે વાલા વાળા મારી ભેર રેજો
અજે કરશું કે સમજી જાઓ એમાં તમારી ભલાઈ છે અજે સમજી જાઓ અને મારી બેન શકુણાને મારી સાથે મોકલી દો ये वो वनमा ये हुए गलू
બોલો રત્ન ને રાણીવાસ ભક્તો
કઈ વાંધો નહીં, હાલો આપણે.